અને બીજું ભિન્નતાનું મહત્વ અગત્યની વાત એ છે કે સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે તો પહેલી સૌથી મહત્વની અને અગત્યની વાત એ છે પ્રતિકૃતિ એટલે શું પ્રતિકૃતિ જે છે તેના જેવું જ નવું બનવું પ્રતિકૃતિ આ જે કૃતિ છે એની સંપૂર્ણપણે તેના જેવું જ એને પ્રતિકૃતિ કહેવાય તો આ પ્રતિકૃતિ એટલે જે સજીવ છે એના જેવું જ નવું સજીવ બને છે પ્રજનન ક્રિયા દ્વારા ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે અને આવા પ્રશ્નોના જવાબ આપણને આ ચેપ્ટરમાંથી ચેપ્ટર છે પ્રજનન દ્વારા નવી સંતતિ પેદા થાય છે તો એના જેવી જ બનશે કે નહીં સજીવ સંપૂર્ણપણે પોતાના જેવી જ એક પ્રતિકૃતિ અથવા એની કાર્બન કોપી બનાવી શકે છે આવો પ્રશ્ન આપણને કહેવો છે અને ભિન્તા હોય તો ભિન્તા શા માટે અને ભિન્તાની અગત્યતા શું છે આવી કેટલીક સમજ માટે આપણે આ ચેપ્ટરને ભણવાના છીએ ખૂબ સરસ મજાનું ચેપ્ટર છે અને ઘણી બધી નવી નવી બાબતો અને ખાસ કરીને પરિસ્થિતિ વિદ્યાકીય દ્રષ્ટિએ આ શા માટે અગત્યનું છે વસ્તીના નિર્માણ માટે અને આ ઇવોલ્યુશન ઉદ્વિકાસની ઘટનાઓ આપણે એમ કહીએ છીએ કે સાવ એક કોષીય સજીવમાંથી આપણું નિર્માણ થયું તો અને એમ થતાં થતાં આવા જટિલ દેહ રચના ધરાવતા વિશિષ્ટ દેહ રચના વિલક્ષણ ઘટનાઓ ધરાવતા મનુષ્ય સુધીના સજીવોનું નિર્માણ થયું આ કેવી રીતે આ સમજવા માટે આ ચેપ્ટર એનો પાયો પાયો છે તો સજીવોમાં પ્રજનનની ક્રિયા વિધિ પર આપણે વાતો કરીએ એ પેલા એક મૂળભૂત પ્રશ્ન સજીવ શા માટે પ્રજનન કરે છે સજીવ પ્રજનન શા માટે કરે છે ખૂબ સરસ મજાનો અગત્યનો પ્રશ્ન છે વિચારવાનો છે આનો જવાબ તમને મળશે આ ચેપ્ટરને અંતે આખી બધી બાબત ક્લિયર થઈ જશે પણ સજીવ પ્રજનન શા માટે કરે છે શું આપણને વિચાર આવે એના માટે સૌથી મહત્વની વાત એ છે પ્રજનન એટલે શું આને પેલા ક્લિયર કરી નાખીએ પ્રજનન શબ્દ આવે ને એટલે કેટલાક ખ્યાલો મગજની અંદર હોય ને કેટલાક વિચારો આવે જ્યાં નર અને માદા પ્રાણીઓ દ્વારા સંયુગમન થાય અને એના દ્વારા જે ક્રિયા થાય એ ખરેખર મૈથુન ક્રિયા શબ્દ છે એ મૈથુન એટલે પ્રજનન નહીં આટલું ન સમજી લેતા આ એનો એક પાર્ટ છે પ્રજનન માટેની એક ક્રિયા છે મૈથુન ક્રિયા એ પણ પ્રજનન એટલે એક સંતતિ પેદા કરવી તેના જેવું એક નવા સજીવનું નિર્માણ કરવું આ પ્રજનન છે પ્રજનન એટલે નવા સજીવનું નિર્માણ કરવું માત્ર મૈથુન ક્રિયા કરવી મૈથુન ક્રિયા થવા છતાં પણ સંતતી પેદા ન થાય તો પ્રજનન નથી અને બીજું તમે ગુલાબની ડાળી કાપો અને એને જમીનમાં ખોસો અને જો એમાંથી નવો છોડ થઈ જાય તો એ પણ પ્રજનન જ છે સમજાઈ અને એટલે આપણે એના વિશે ડિટેલમાં જોશું લિંગી અને અલિંગી પ્રજનનને પણ સજીવો પ્રજનન શા માટે કરે છે અને ખરેખર જો પોષણ શ્વસન ઉત્સર્જન વગેરે જેવી જરૂરી જૈવિક ક્રિયાઓ છે ને એ શરીરને જીવંત રાખવા માટે સજીવને જીવિત રહેવા માટે જરૂરી છે પણ પ્રજનન આવી શરીરને જીવંત રાખવા માટે જરૂરી નથી પોષણ શ્વસન અને ઉત્સર્જન જેવી જરૂરી જૈવિક ક્રિયાઓની માફક કોઈ સજીવને જીવિત રહેવા માટે પ્રજનન જરૂરી નથી સજીવને વ્યક્તિગત સજીવને જીવિત રહેવા માટે પ્રજનન જરૂરી નથી અને વળી સજીવને સંતતીનું નિર્માણ કરવા માટે અથવા તો સંતતી પેદા કરવા માટે કેટલી બધી ઊર્જાનો ખર્ચ કરવો પડે છે અને સંતતીના નિર્માણ માટે કેટલી બધી વધુ ઊર્જા વ્યય કરવી પડે છે આટલી બધી શક્તિ ખર્ચવી પડે જીવન જીવવા માટે એની કોઈ આવશ્યકતા નથી તો પછી આ ક્રિયામાં એટલે કે પ્રજનનની ક્રિયામાં પોતાની ઊર્જાને નકામી શા માટે ગુમાવે છે ભાઈ શું કરવાની પ્રજનન કરે છે જે ક્રિયા તેને જીવિત રાખવા માટે જરૂરી નથી એ ક્રિયા માટે શુકરમાં આટલી બધી ઉર્જાનો વ્યય કરે છે શા માટે આટલી બધી શક્તિને ખર્ચે છે અને આ અગત્યનો પ્રશ્નનો જવાબ આ તમને ચેપ્ટરમાંથી ખૂબ રસપ્રદ રીતે પ્રાપ્ત થશે અને મળી રહેશે સરસ મજાનો આ પ્રશ્ન છે સમજાય છે આ વસ્તુ એટલે અહીંયા ખૂબ અગત્યની વાત છે સરસ મજાનો પ્રશ્ન સજીવ શા માટે પ્રજનન કરે છે એની અંદર તો એ શક્તિ ખર્ચે છે ઉર્જાનો વ્યય કરે છે અને આ પ્રક્રિયા છે ને કોઈ જીવિત રહેવા માટે કામ નથી આવતી તો શું કરવાને ભાઈ કરે છે ને શા માટે શક્તિ ખર્ચે છે પણ એનો જવાબ એમનેમ નહીં મળે એને આ ચેપ્ટર ને અંતે તમને મળશે નથી બહુ મસ્ત રીતે એની બધી જ બાબતોને તમને ખ્યાલ આવશે તો જોઈએ આગળ આપણે આ પ્રશ્નનો જવાબ જે પણ હોય પરંતુ એક સ્પષ્ટ બાબત છે કે આપણને વિવિધ સજીવ એટલા માટે જોવા મળે છે કારણ કે સજીવો પ્રજનન કરે છે એનો જવાબ જે હોય તો એને તમારે વિચારવાનું છે ચેપ્ટરને અંતે તમને એની સ્પષ્ટ જવાબ મળશે અને આની ચર્ચા આપણે છેલ્લા લેક્ચરમાં પાછી કરશું પણ અત્યારે એમાં નથી જતા પણ એક બાબત તો ક્લિયર છે કે આપણને વિવિધ સજીવ એટલા માટે જોવા મળે છે કારણ કે તેઓ પ્રજનન કરે છે જો કોઈ ચોક્કસ પ્રકારના માત્ર એક જ સજીવ હોય કોઈ એક જ સજીવ હોય અને પ્રજ્ન ન કરી શકે તો કદાચ એવું બને કે એના અસ્તિત્વ વિશે ખબર ન પડે તમે એ વિસ્તારમાંથી નીકળો તો એની ખબર પડે અથવા તો અતિ સૂક્ષ્મ છે તો ધ્યાનમાં જ ન આવે પણ આ સજીવો પ્રજનન કરે છે ને એટલે એની સંખ્યામાં વધારો થાય છે અને એ સંખ્યા વધે છે એટલે વિવિધ વિસ્તારોમાં સ્પ્રેડ થાય છે એટલે આપણને ખબર પડે કે આવા સજીવો છે એ હવે કોઈ એક સજીવ છે અને માનો કે પ્રજ્ઞ નથી કરતા તો એક જ સજીવ છે

આ પ્રજનન કરે છે તો આ મોટી સંખ્યામાં અને અલગ અલગ પ્રકારના સજીવો છે આપણને અવેલેબલ થાય અને તો જ એ અસ્તિત્વમાં છે નહીંતર એના વિશેની ખબર પડે નહીં એટલે આ બધાય જોવા મળે છે અલગ અલગ જાતિઓ અલગ અલગ સજીવો એટલે જોવા મળે છે કે આ સજીવો પ્રજનન કરે છે સમજાય છે આ વસ્તુ અને એટલે મોટી સંખ્યામાં છે બહોળી સંખ્યામાં છે તો જ તમને એના અસ્તિત્વ વિશેનો ખ્યાલ આવે કારણ કે એનું સ્પ્રેડ થાય એ અલગ અલગ વિસ્તારોમાં પ્રસરે જુદી જુદી સંખ્યા વધારે છે એની તો તમને એની જાણકારી સરળતાથી પ્રાપ્ત થાય એકલ દોકલ હોય તો ખબર ન પણ પડે સમજે છે આ વસ્તુ એટલે પ્રજનન ક્રિયા છે તો આ સજીવો વિશેની આપણને જાણકારી છે સજીવો વિશેની માહિતી છે અને આપણને કેવી રીતે ખબર પડશે કે બે અલગ અલગ સજીવો એક જ જાતિના છે કે આ જુદી જુદી જાતિના છે એ કેમ ખબર પડે પણ સામાન્ય રીતે આપણે એવું એટલા માટે કહી શકીએ છીએ કે એ સમાન દેખાય છે સરખા સરખા દેખાય છે માટે એક જાતિના છે આનાથી જુદું પડે છે આનાથી જુદું પડે છે પણ આ ત્રણેય સરખા છે આ બંને સરખા છે આ ને આ વચ્ચે જાજો તફાવત છે આ બધા સરખા છે એટલે આપણને ખબર પડે કે એક જ જાતિના છે એની સમાનતાને આધારે એની બાહ્ય રચના એના દેખાવ સમાન છે સરખા છે માટે આપણને ખબર પડે કે એક જ જાતિના છે આમ પ્રજનન કરનારા સજીવો નવી સંતતિ સર્જે છે એનું નિર્માણ કરે છે તો તમે જુઓ એ નવી સંતતિ આમાંથી નવા સજીવો પેદા થયા તો એ ઘણા બધા એને મળતા આવે છે આમાંથી આ સજીવો નવી સંતતિ પેદા થાય એના બચ્ચાઓ પેદા થયા તો ઘણા બધા રીતે એને મળતા આવે છે એટલે આમ પ્રજનન કરનાર સજીવ નવી સંતતિનું સર્જન કરે છે જે ખાસી હદ સુધી ઘણા બધા અંશે તેમના જેવા હોય એટલે કે એના પિતૃઓ જેવા જ હોય છે એ સામાન્ય રીતે પિતૃઓ જેવા દેખાય છે એટલે પ્રજનન દ્વારા અને એ તમે જુઓ ને સજીવોની સંરચના જુઓ તો તમને સમાન દેખાશે આ સિંહનું બચું તો એના જેવું જ આપણને લાગે છે આ ઊંટનું બચું એના જેવું દેખાય છે અને શરીરની સરચનામાં ઘણી બધી સમાનતા જોવા મળે છે આ એના જેવું દેખાય છે તો આનો અર્થ એવો થયો કે આ પ્રજનન કરે છે ત્યારે આ સજીવની જે રચના છે એનો દેખાવ છે એવી જ રચના ધરાવતું બાળ પ્રાણી આવે છે તો કાંઈક તો એવું પ્રજનન ક્રિયામાં છે કે આ પુખ્ત પ્રાણીઓ અથવા પિતૃઓની બ્લુ પ્રિન્ટ એમાં કાંઈક દાખલ થાય છે બહુ સરસ મજાની વાત કરી આમ પ્રજનન મૂળભૂત રીતે સજીવની સંરચનાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે કારણ કે આ છે એના જેવું એનું નાનું સ્વરૂપ બહાર કાઢવાની વાત છે એના નાનું સ્વરૂપ પેદા કરવાની વાત છે આવી કાંઈક એના જેવું જ આવે છે એનો નક્કી થાય કે આ સંરચના માટેની કોઈક એક આધારભૂત બાબત છે બ્લુ પ્રિન્ટ છે એ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી અને એક નવી સંતતિ પેદા થાય છે તો પ્રજનન ખરેખર તો આનું એક નાનું સ્વરૂપ રજૂ કરવાની વાત છે ઇવન વનસ્પતિની અંદરય તમે સમજી લ્યો આખો વડલો છે વડલાના બી તો બહુ નાના નાના હોય એ નાના બી ની અંદર તમે જુઓ એને ખુલ્લું કરીને તો આ વડલાની અંદર પણ તમને આ બાજુ એક મૂળ દેખાય આખી એક પ્રકારની ધરી હોય અગ્ર ભાગ હોય અને અતિ નાના નાના એના પર્ણો હોય અને આખો છોડ છોડ માઇક્રોફોમ એટલે પરિપક્વ અને પુખ્ત સજીવોનું એક સૂક્ષ્મ સ્વરૂપ નિર્માણ કરવા માટેની આ ક્રિયા છે આ પ્રજનન મૂળભૂત રીતે સજીવની સંરચનાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાની એક ક્રિયા છે અને તમે નવમા ધોરણની અંદર અમુક બાબતો ભણી ગયા છો કે કોષમાં કોષ કેન્દ્રમાં રહેલા રંગ સૂત્ર અને રંગસૂત્ર ઉપર આવેલું ડીએનએ એ સજીવની અંદર આનુવંશિક લક્ષણોની માહિતીને લઈ જવા માટેનું ઘટક છે જવાબદાર દ્રવ્ય છે એ તો બહુ સ્પષ્ટ રીતે જાણો છો કે આ કોષ કોષની અંદર કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર આ રંગસૂત્ર છે અને આ દોસ્તો આ રંગસૂત્ર છે એ રંગસૂત્ર શેનું બનેલું તો કે આમાં ખૂબ જ મોટી સંખ્યામાં ડીએનએ આવેલું છે ડીએનએ છે અને આ ડીએનએ એ લક્ષણોને વારસાગત લઈ જવા માટે જવાબદાર પદાર્થ છે ડીએનએ એસિડ એટલે ડીએનએ અને આ અણુઓમાં આનુવંશિક લક્ષણોની માહિતી હોય છે કોઈ પણ વ્યક્તિની અંદર જે લાક્ષણિકતા છે એનો દેખાવ છે એનું સ્વરૂપ છે એનો સ્વભાવ છે અને વ્યક્તિના દરેક લખણ લખીએનએ ને આધારે છે અને ડીએનએ છે ને એ ડીએનએ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પાસ થાય અને એના લક્ષણોને લઈ જાય છે તો આ ડીએનએ પિતૃ તરફથી સંતતિમાં આવે છે આ ડીએનએ પિતૃ તરફથી સંતતિમાં આવે છે કેમ આવે છે આ ડીએનએ પિતૃ તરફથી સંતતિમાં કેમ આવે છે તો તમને ખબર સંતતિ કેમ બને તો કે આપણને ખબર છે એ માતા પિતા દ્વારા બને છે માતા અને પિતા આ પિતાનો શુક્રકોષ શુક્રકોષ અને માતાનો અંડકોષ આ અંડકોષના કોષ કેન્દ્રમાં કેટલાક રંગ અને પિતાના શુક્રકોષના કોષ કેન્દ્રમાં રંગ સૂત્રો આ બેયનું સંયુગ્મન થાય ફલન થાય અને આ ફલન થાય આનું એક શુક્રકોષનું કોષ કેન્દ્ર અને માતાના અંડકોષનું કોષ કેન્દ્ર જે ડીએ ભેગું લઈને આવે અને એ બેયનું ડીએને ભેગું થઈ અને આ ફલિતાંડ બન્યું અને આ ફલિતાંડમાંથી જ દરેક સજીવનો વિકાસ આ ફલિતાંડમાંથી થઈ એટલે અહીંયા આ ઊંટ છે તો ઊંટનું ડીએનએ એના માતા પિતાના કોષમાંથી આવ્યું છે સિંહ છે તો સિંહમાં એવું આવ્યું આ છે તો આમાંથી અને એ ડીએનએ એના પેરેન્ટ્સના એના પિતૃના લક્ષણ લઈને આવે છે અને એટલે એના જેવું જ થાય છે એટલે પ્રજનન એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા માટેની પ્રક્રિયા છે અને એ બ્લુ એટલે પિતૃના લક્ષણો બધા ભેગા લઈને આવે એવું જો કોઈ દ્રવ્ય હોય તો એ ડીએનએ છે અને એ આપણા કોષના કોષ કેન્દ્રમાં રહેલું છે એટલે આનુવંશિક લક્ષણોની માહિતી માટેનું દ્રવ્ય તરીકે ગણવામાં આવે છે અને લક્ષણોની આનુવંશિકતા માટે જવાબદાર ઘટક છે એ અને બને રંગસૂત્ર ધરાવતી અંગીકાર એટલે કોષ કેન્દ્ર અને આમ આ દ્રવ્ય પિતૃ તરફથી સંતતિમાં આવે છે ને એટલે સંતતિમાં એ લક્ષણો લઈને આવે ને એટલે પિતૃ જેવું એ દેખાય છે ઊંટનું બચું ઊંટ લાગે માણસનું બચું માણસ જેવું લાગે ઘણા ભલે ન લાગતું હોય પણ હોય તો હવે સરસ મજાની વાત એ છે જો કોષના કોષ કેન્દ્રમાં ડીએનએ રહેલું છે રંગસૂત્ર ઉપર આ ડીએનએ ખરેખર પ્રોટીન બનાવવાની માહિતી ધરાવે સમજો આ ડીએનએ આપણને ખબર કોષના કોષ કેન્દ્રમાં આ કોષ કેન્દ્ર છે આ કોષ અને એની અંદર આ રંગસૂત્ર છે અને આ રંગસૂત્ર ઉપર આ ડીએનએ રહેલું છે આ ડીએનએ છે ને એ ડીએનએ ની અંદર જો આ નાઇટ્રોજન બેઝ છે એડેનીન હોય થાઇમિન હોય અને સાઇટોસિન આવા નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એને આધારે એમાંથી આરએનએ બને ડીએનએ ઉપરથી આરએનએ બને અને આ આરએનએ ઉપરથી પ્રોટીન બને આ પ્રોટીન બનાવવા માટેની માહિતી એનું જે કોડિંગ છે એની જે વ્યવસ્થાઓ છે એ ડીએનએ ઉપર છે એટલે આ ડીએનએ ઉપરથી માહિતી ક્યાં ગઈ આરએનએ પાસે ગઈ આરએનએ ને આધારે પ્રોટીન બન્યું એટલે ખરેખર ડીએનએ ની ઇન્ફોર્મેશન કોની સોરી પ્રોટીન બનવાની ઇન્ફોર્મેશન કોની પાસે હતી ડીએનએ ઉપર ડીએનએથી ક્યાં ગઈ આરએનએ ઉપર અને આરએનએ નિર્માણ થયું હવે ડીએનએ નો તો કેવડો મોટો ખાંડ હોય શૃંખલા હોય ડીએનએ તો બહુ મોટું છે અને ડીએનએ ઉપર જે ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે ન્યુક્લિયો ટાઈડના ક્રમને આધારે માહિતી ધરાવે માનો કે ડીએનએ નો આ એક ટુકડો આ એક ચોક્કસ ટુકડો એ છે આ એક માનો કે એક ચોક્કસ પ્રોટીન બનાવવા માટે જવાબદાર છે

તો આ બહુ લાંબો અણુ છે તો એના દ્વારા જુદા જુદા પ્રોટીન અથવા તો ડીએનએ બદલી જાય તો એના દ્વારા બનતું બદલી જાય માનો કે આ ડીએનએ દ્વારા એક પ્રોટીન 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 બને બને છે 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 એ એ પી અને બીજું એક ડીએનએનો ટુકડો છે એના દ્વારા બનતું પ્રોટીન ક્યુ હોઈ શકે કારણ કે આ માહિતી બદલે છે એના આધારે આર એન એ બદલે એને આધારે પ્રોટીન બદલે તો બિન પ્રોટીન પ્રોટીનમાં પરિવર્તન થાય અને એ પ્રોટીન આપણી શરીર રચના અને ક્રિયામાં ફેરફાર આપણા શરીરમાં ચાલતી દરેક પ્રક્રિયાઓ દરેક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન એ ઉત્સેચકો દ્વારા થાય અને એ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે આગળની યાદ આવે જૈવિક ક્રિયાઓ આ ઉપરાંત આપણા શરીરના બંધારણમાં પણ પ્રોટીન મહત્વનો ભાગ ભજવે છે આપણું જે કોષનો કોષરસ પટલ હોય તો પટલમાં પણ પ્રોટીન છે વિવિધ ભાગોમાં પ્રોટીન છે ઘણા બધા કોષોની મુખ્ય જૈવિક દ્રવ્યોની અંદર અને ખાસ કરીને સ્નાયુ છે તો સ્નાયુના કોષરસીય તંતો પ્રોટીનના બનેલા છે કોષરસ કંકાલમાં પ્રોટીન છે તો એની રચના અને કાર્યમાં ફેરફાર થાય તમે સમજો ડીએનએ બદલી જાય તો એના દ્વારા પ્રોટીન બદલી જાય પ્રોટીન બદલી જાય તો એના દ્વારા થતી ક્રિયા બદલી જાય અને ક્રિયા બદલી જાય એટલે લક્ષણો બદલી ગયા ખૂબ સમજવા જેવી વાત છે દરેક વ્યક્તિ દરેક કોષની કેરેક્ટરિસ્ટિક છે લાક્ષણિકતા છે લાક્ષણિકતા કોને લઈને છે તો કે એમાં ચાલતી પ્રક્રિયાઓને કારણે છે એ પ્રક્રિયા કોના દ્વારા થાય છે તો વિશિષ્ટ પ્રોટીન અને ઉત્સેજકોના એ કોના દ્વારા બને ડીએનએ દ્વારા આ ડીએનએ બદલે તો આ પ્રોટીન બદલે પ્રોટીન બદલે એટલે કોષની ક્રિયાઓ બદલે એની લાક્ષણિકતાઓ બદલે એની સંરચના બદલે રચના બદલે છે અને એટલે ઊંટના ડીએનએમાંથી ઊંટનું નિર્માણ થાય સિંહના ડીએનએ સિંહનું નિર્માણ થાય મનુષ્યના ડીએનએમાંથી મનુષ્યનું નિર્માણ થાય કારણ કે એને ડીએનએ ના બંધારણમાં ફેરફાર છે એના દ્વારા બનતા પ્રોટીન જુદા છે એટલે એના દ્વારા એ કોષોની મદદથી જે રચના અને પેશી રચનાઓ થાય છે એ મુજબ બને છે એવી બને છે સમજાય ભિન્ન અથવા તો અલગ પ્રોટીન જે પરિવર્તિત અથવા બદલાયેલા શારીરિક સંરચના તરફ દોરી જાય છે ખૂબ સરસ મજાની વાત છે અહીંયા બહુ ધ્યાનમાં લેવા જેવી વાતો છે કે મુખ્ય કોઈ પણ કોષની સ્થિતિ છે એ વિવિધ ક્રિયાઓ માટેની રચના માટે પ્રોટીન જવાબદાર અને આ પ્રોટીન ડીએનએ દ્વારા બને છે ડીએનએ બદલે તો પ્રોટીન બદલે અને પ્રોટીન બદલે છે તો કોષ કોષ રચના અને શરીર રચનાઓમાં ફેરફાર થાય છે એની ક્રિયાઓમાં ફેરફાર થાય છે અને એટલે સજીવ બદલે છે એટલે ઊંટનું ડીએનએ ઊંટનું નિર્માણ કરે હવે એમાં જો હું સિંહના કોષનું ડીએનએ કાઢીને બનાવું તો અથવા તો ઈ એના દ્વારા જે કોષો દ્વારા જે પ્રાણી બનશે એ સિંહ બનશે ઊંટના ડીએનએ માંથી બનશે ઊંટ બનશે સમજમાં એવી વાત તમને અને પરિવર્તિત શારીરિક સંરચના તરફ કોણ દોરી જાય છે આ ભિન્ન ભિન્ન ડીએનએ આમ પ્રજનનની મૂળભૂત ઘટના ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવાની છે હવે ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવા માટે અલગ અલગ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એમાંથી હું તમને વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ડીએનએ ડબલ થાય બેવડાય પ્રતિકૃતિ થાય અને હોય એવું નવું ડીએનએ બનાવવાનો પ્રયત્ન ચાલતો હોય આ ડીએનએ ની શ્રૃંખલા છે એની બે બે શૃંખલાનું બનેલું હોય બે શ્રૃંખલા આમ ખુલ્લી થાય ખુલી થઈને નવી શૃંખલા બનતી જાય એક જૂની રીએ એક નવી બનતી જાય એટલે સામાન્ય રીતે મૂળ ડીએનએ જેવું જ નવું ડીએનએ બને એટલે આમ ડીએનએ નો એક અણુ હતો હવે બે અણુ થઈ ગયા આ ડીએનએ સ્વયંજનનની ક્રિયા કહેવાય ડીએનએ ના બે અણુ બનાવવાની પ્રતિકૃતિ બનાવવાની વાત હવે આ બે ડીએનએ ના અણુ થઈ ગયા તો આ બે ડીએનએ ના અણુઓને અલગ કરવાય જરૂરી છે હવે એ ડીએનએ ના બે આપણે અલગ કરવા છે પણ ડીએનએ ની એક પ્રતિકૃતિને મૂળ કોષમાં રાખીને બીજી પ્રતિકૃતિને તેને બહાર કાઢી નાખવાથી કામ ચાલતું નથી એટલે તમે આ વાત સમજી લ્યો અહીંયા આમ હતા એમાંથી આપણે ડીએનએ ની પ્રતિકૃતિ કરી સ્વયંજનન કેમ થાય હમણાં જોઈ ગયા એક માંથી બે ડીએનએ ના અણુ બન્યા ડબલ થઈ હવે આ મૂળ કોષમાંથી જે ડબલ થયેલો ભાગ હું કાઢી લઉં આમાંથી એક આમ કાઢી લઉં એ નહીં ચાલે આ ચાલતું નથી કારણ કે બીજી પ્રતિકૃતિની પાસે કોઈ જૈવિક ક્રિયાઓ થવી જોઈએ આમાંથી હું એક કાઢી લઉં અને એક એમને રહેવા દઉં આમાંથી એક આમ રે ને એક આમ કાઢી લીધું અને એકમાં પાછું આ હતું એવું ને એવું કરી દીધું તો બીજામાંથી ખાલી આ કાઢ્યું તો આની પાસે કોઈ કોસરસ કે એ દ્રવ્ય નથી એમાં જૈવિક ક્રિયાઓ કોઈ નથી થતી જૈવિક ક્રિયાઓ નહીં થાય તો આ જીવંત ભાગ નહીં રહી શકે એટલે સમજી લ્યો કે ડીએનએ ની એક પ્રતિકૃતિને મૂળ કોષમાં રાખીને બીજી પ્રતિકૃતિને સીધી બહાર કાઢી નાખવાથી કામ ચાલતું નથી કારણ કે બીજી પ્રતિકૃતિ પાસે જૈવિક ક્રિયાઓના રક્ષણ માટે સંગઠિત કોષીય સંરચના નથી અહીં જીવરસ નથી કોષીય સંરચના હોતી નથી એટલે આવું ન થઈ શકે તેથી

તેના પછી પછી ડીએનએ ની પ્રતિકૃતિઓ અલગ થઈ જાય છે અને હવે આ અલગ થઈ જાય અલગ થઈ જાય એટલે આ બધી અંગિકાઓ ડબલ થઈ હતી ને એ થોડું થોડું લેતું જાય એટલે બે ભાગ પાડી લે ભાગ સરખા ડીએનએ અડધું પાછું ડબલ થઈ ગયું એટલે મૂળ કોષ જેટલું આવી ગયું એક અંગિકા એ રાખે બીજી અંગિકા બીજાને દઈ ગઈ અને એક કોષ જેવા પાછા બે કોષ થઈ ગયા એકમાંથી બે તો કોષ વિભાજન થઈને એક કોષમાંથી બે કોષ થાય ને તો એ પણ પ્રજનન છે સમજાય છે આ વાત તમને અને એટલે એક કોષ વિભાજિત થઈને બે કોષો બને એટલે કોષ વિભાજનની ક્રિયા પણ કોષ માટે પ્રજનન છે આ ધ્યાનમાં રાખજો કોષ વિભાજન પણ કોષ માટે એક પ્રજનનની ક્રિયા છે જે સજીવ છે એના જેવી નવી પ્રતિકૃતિ બનાવી એના જેવું નવા સજીવના નિર્માણને પ્રજનન કહેવાય સમજી ગયા એટલે મગજની અંદર જે બીજા ઘોડા દોડતા હોય એને બંધ કરી દેવા તો આ હવે હવે જે બે કોષો છે ને એ બે કોષ સમાન છે પરંતુ બીજો પ્રશ્ન એ થાય કે એ સંપૂર્ણપણે એક સમાન છે આ જે બે કોષ આપણે બનાવ્યા આ બે કોષ સંપૂર્ણપણે એમાં ચાલતી દરેક ક્રિયાઓ આ બધું સંપૂર્ણપણે સમાન હશે અથવા તો એકબીજાને સમરૂપ હોય હવે વાત એ છે આ પ્રશ્નના જવાબની એ વાત પર નિર્ભર કરે કે પ્રતિકૃતિની પ્રક્રિયાઓ કેટલી ચોકસાઈથી સંપાદિત થઈ છે ખૂબ સરસ મજાની વાત એ છે કે અહીંયા જ્યારે ડીએનએ નું આ તમે સમજી લ્યો કે આ ડીએનએ છે આ ખરેખર આમ હોય જો હું તમને એક વસ્તુ સમજાવું કે આ ડીએનએ છે ને આની અંદર ચોક્કસ દાખલા તરીકે અહીંયા એડેનિન હોય ને તો એની સામે થાઇમિન હોય અહીંયા ગ્વાનિન હોય તો સાઇટોસિન હોય સાઇટોસીન હોય તો સામે ગ્વાનિન હોય અહીંયા થાઇમિન હોય તો એડેનિન હોય આવી રીતે હોય આવા નાઇટ્રોજન બેઝ ક્રમ હોય આમ હવે આ શૃંખલા આપણે હમણાં જોઈને ખુલ્લી થઈ જો આ બહુ ચોકસાઈપૂર્વક પૂર્વક થઈ હોય તો આ ખુલ્લી થયેલી શૃંખલા આમ હોય આ એ જી સી પાછું આ આ શૃંખલા આ બાજુ આવી જાય ને આમ ખુલી કરેલી એ સી અને એની સામે શું હતું તો કે અહીંયા જી હતી અહીંયા ટી હતી અહીંયા જી સી અને ટી આ એકદમ ચોકસાઈ પૂર્વક થાય નવી શ્રૃંખલા બને છે માનો કે અને નવી શ્રૃંખલા અહીંયા ઉમેરાય તો અહીંયા આવા જ ન્યુક્લિયોટેડ આવે એ હમે ટી આવે જી હમે સી આવે સી હમે જી આવે એ હમે ટી આવે સી હમે જી આવે અને અહીંયા સી આવે અહીંયા એ નવું આવે અહીંયા સી આવે જી આવે અને એ આવે આ એક શ્રૃંખલા અને આ શ્રૃંખલા આ એક ડીએનએમાંથી નવા બે ડીએનએ બને જો આ ક્રમ તો આનો જ રહ્યો એ ટી થઈ અને પાછા તમે બહુ ચોકસાઈ પૂર્વક થાય આ સ્વયંજનન ડીએનએ ની પ્રતિકૃતિ એક ડીએનએ માંથી બે ડીએનએ ના અણુ બનેની ચોકસાઈ પૂર્વક થાય તો એ સમરૂપ હોઈ શકે છે અને એટલે કીધું આમ એ અપેક્ષિત છે કે ડીએનએ ની પ્રતિકૃતિની પ્રક્રિયામાં કેટલીક ભિન્તા હોઈ શકે ક્યારેક આમાં થોડાક ફેરફારો ભૂલ થઈ શકે માઇનોર વેરીએશન આવી શકે અને નાની મોટી ભૂલ થાય તો ભૂલ થાય તો આ ડીએનએ નો ક્રમ બદલે અને ડીએનએમાં ભિન્નતા આવે છે ને એ ભિન્નતા એ પ્રોટીનમાં ફેરફાર સર્જી શકે અને એટલે પ્રોટીન દ્વારા લક્ષણોમાં ફેરફાર થઈ શકે અને પરિણામ રૂપે નિર્માણ પામનાર ડીએનએ ની પ્રતિકૃતિઓ એક સમાન તો હશે પરંતુ મૂળ ડીએનએ ને સમરૂપ ન હોય એવું બની શકે કે ઘણું બધું સમાનતાઓ હશે પણ મૂળ ડીએનએ છે એકદમ એના જેવી જ ન પણ હોય હોય એમાં એમાં ફેરફાર થઈ શકે બદલાવ છે આમ તો સામાન્ય રીતે દ્વિગુણન થાય ત્યારે મોટે ભાગે સમાન હોય છે પણ ખાસ કરીને લિંગી પ્રજનનની અંદર બીજી કેટલીક પ્રક્રિયાઓ છે બીજી કેટલીક ઘટનાઓ બને છે કે જેમાં આ ડીએનએ માંથી એ ફેરફારો થાય છે કેટલાક બદલાવ થાય છે જે પ્રક્રિયાને વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે છે પણ આમ સામાન્ય રીતે પ્રતિકૃતિ થતી હોય ત્યારે જેટલી ચોકસાઈ પૂર્વક પ્રતિકૃતિ થાય તો ડીએનએ ની એકદમ એના જેવી જ કોપી બને પણ એમાં થોડા ફેરફારો થાય તો એમાં ભિન્નતા સર્જાઈ શકે છે અને પ્રતિકૃતિઓ એક સમાન તો હોય પરંતુ મૂળ ડીએનએ ને સમરૂપ ન પણ હોય જે મુખ્ય અને મૂળ ડીએનએ છે એને સમરૂપ ન પણ હોય એવું બની શકે એટલે એવું કીધું છે કે એવું હોય શકે કે કેટલીક ભિન્નતાઓ એટલી ઝડપી અને તીવ્ર હોય એટલે ઘણી વખત એવું બને કે અહીંયાથી આ ડીએનએ માંથી જે બીજા બે ડીએનએ ના અણુ બન્યા આમાંથી જે બે ડીએનએ ના અણુ બન્યા એ બે ડીએનએ ની અંદર કીધું તો એ ક્રમમાં ફેરફાર છે મૂળ ડીએનએ કરતા જુદું છે અને આ ભિન્તા એટલી વધારે અને તીવ્ર હોય છે તો કે નવી પ્રતિકૃતિઓ પોતાના કોષીય સંગો સંગઠનની સાથે સમાયોજિત થઈ શકે નહીં એટલે માનો કે આ ભિન્નતા વધારે છે જો આ મૂળ ડીએનએ છે ને એ મૂળ ડીએનએ કરતા આ ભિન્નતા વધારે છે આમાં ભિન્તા વધારે છે તો હવે એ ભિન્નતા આ કોષ રસીય સંગઠન સાથે અનુકૂલિત નથી થઈ શકતી આ ભિન્તા ધરાવતું ડીએનએ છે એની અંદર જે ક્રમ છે એ આખો બદલી ગયો છે ફેરફાર થઈ ગયો છે એને આપણે વિકૃતિ કહીએ છીએ ઘણી વખત શું કહીએ છીએ વિકૃતિ એટલે મૂળ ડીએનએ કરતા આમાં ભિન્તા વધારે બની ગઈ અને એ વધારે ભિન્નતા એ કોષમાં સેટ નથી થતી એ કોષ સાથે અનુકૂળ નથી આવતી એટલે જે નવા બાળકોષો બને એ બાળકોષો મૃત્યુ પામી છે એ બાળકોષ વૃદ્ધિ અને વિકાસ ન પામી શકે કેમ કારણ કે મૂળ ડીએનએ ડીએનએ બનતી પ્રતિકૃતિઓ એ મૂળ વધુ વધુ ભિન્ન છે છે આ જે નવી પ્રતિકૃતિ એમાં ભિન્નતા છે અને વધુ ભિન્નતા હોય તો હવે મૂળ ડીએનએ કો એ જે જીવરત સંગઠન સાથે અનુકૂલિત એની પ્રક્રિયા કરી શકતું હતું અને આ કોષ જીવંત રહી શકતો હતો પણ આ કોષ જીવંત નથી રહી શકતો કારણ કે એના ડીએનએમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો એટલે એના કારણે જે પ્રોટીન બનશે એ પ્રોટીન કોષની અંદર જે શ્વસન ને વગેરે જેવી ક્રિયાઓ ચલાવવા માટે રેગ્યુલર હતા એવા પ્રોટીન નહીં બને એટલે આ કોષ જીવંત નહીં રહી શકે આ મૃત થઈ જશે કારણ કે આ ડીએનએ દ્વારા જે પ્રોટીન બનતા હતા એ કોષની જરૂરી પ્રક્રિયા શ્વસન હોય ઉત્સર્જન સંબંધિત અન્ય ઘણી બધી જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે જરૂરી પ્રોટીન બનતા હતા આ ડીએનએમાં ફેરફાર આવ્યો ભિનતા સર્જાણી ભિનતા સર્જાણી એને કારણે જે પ્રોટીન બને છે એ પ્રોટીન શ્વસન ક્રિયા નથી કરાવી શકતા અન્ય ક્રિયાઓ જૈવ રાસાયણિક ક્રિયાઓ નથી કરાવી શકતા માટે આ કોષ જીવંત રહી શકતો નથી અને પરિણામે એ સંતતી કોષ અથવા તો બાળકોષ તરત મૃત્યુ પામે છે સમજાણી વાત તમને પણ જો બીજી તરફ ડીએનએ ની પ્રતિકૃતિની અનેક ભિન્નતાઓ છે આવી ઘણી બધી ભિન્તાઓ સર્જાણી અલગ અલગ ભિન્તા સર્જાય હવે ઘણી ભિન્નતાઓ હોઈ શકે પણ આવા નક્કર પરિણામો તરફ દોરી જશે નહીં એટલે બીજી ભિન્નતાઓ છે માનો કે આ જે ભિન્નતા સર્જાણી છે એ ભિન્નતા વધારે ફેરફારવાળી હતી બીજી આનાથી કંઈક નવી ભિન્નતા એવી છે ભાઈ હજી કંઈક ભિન્નતા છે આ ડીએનએમાં આ ડીએનએમાં એનાથી થોડીક અલગ પ્રકારની ભિન્નતાઓ છે આ જુદી જુદી આ ભિન્નતા એ છે ભિન્નતા બી છે ભિન્નતા સી છે ને ડી છે પણ આ ભિન્નતાઓ એની સાથે કોષમાં કોષ જીવરસીય સંગઠન છે પણ આ ભિન્નતા ધરાવતું ડીએનએ કોષની અંદર છે એ એની જૈવરાસાયણિક પ્રક્રિયાઓ કરી શકે છે કોષ મરતો નથી પણ આ મુખ્ય મૂળ કોષ હતો ને મૂળ કોષ કરતા એમાં થોડોક તફાવત સર્જાય છે મૂળ કોષના કાર્ય અને આના કાર્યમાં કંઈક બદલાવ આવે છે એટલે બીજી એક બાબત એવી પણ થાય કે ડીએનએ પ્રતિકૃતિઓની અનેક વિભિન્નતા હોઈ શકે જે આવા નકર પરિણામો તરફ દોરી જશે નહીં એટલે કે કોષનું મૃત્યુ નથી થતું આવા પરિણામો નથી આવતા પણ આવી ભિન્નતાઓને કારણે એની આંતરિક પ્રક્રિયાઓ છે એમાં ફેરફાર થાય એટલે આ કોષની અંદર જે કાર્ય થતું હતું એના કરતા જુદું થશે માનો કે આ કોષ વધુ તાપમાનમાં રહી શકતો હતો વધુ તાપમાન સહન કરી શકતો હતો તો બની શકે કે આ વધુ તાપમાન સહન ન કરી શકે આનો પણ એવું બની શકે કે ખૂબ ઓછું તાપમાન સહન કરી શકે છે જ્યારે આ સહન નતો કરી શકતો એટલે એક નવું લક્ષણ આવ્યું કે આ નીચા તાપમાને જીવિત રહી શકે છે જ્યારે આ આ આનો તો રહી શકતો પણ આ વધુ તાપમાન સહન કરી શકતો તો આ વધુ તાપમાન સહન નથી કરી શકતો એક નવી પ્રક્રિયાઓ અને એક નવા ફેરફારો સાથે નવા લક્ષણો સાથે કોષા અને આમ થતા થતા જ ઉત્ક્રાંતિ અને ઉદ્વિકાસ થયો છે જ્યારે આ ડીએનએમાં પ્રતિકૃતિ થાય અને પ્રતિકૃતિઓમાં કંઈક ચોકસાઈ પૂર્વક ન થઈ શક્યો ને કંઈક ભિન્નતા એવી જો વધુ પડતું ભિન્તા આવે તો બની શકે કે નવા કોષો મૃત્યુ પામે અને આ ભિન્તા થોડી થોડી આવે અને એ ભિન્નતાને કારણે એમાં નવા પ્રોટીન બને અને એ પ્રોટીન એ કોષની સજીવને લક્ષણોમાં ફેરફાર સર્જે અને એમ થતા 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 એ લક્ષણો નવા લક્ષણ સાથે સજીવ અસ્તિત્વમાં આવે એટલે આમાંથી જ એવું બની શકે કે અમુક નીચા તાપમાને રહી શકે એવા સજીવો એવા એટલે આ સજીવો ધીમે ધીમે આવા કોષો કઈ બાજુ જાય કે જ્યાં નીચું તાપમાન હોય ઠંડક હોય ત્યાં જાય અને એને સાથે અનુકૂલિત થાય આ સજીવો વધુ ગરમીવાળા વિસ્તારમાં રહી શકે છે એવી જગ્યાએ વસવાટ કરે આમ ઇવોલ્યુશન થાય થાય આંતરિક વૃત્તિ ઉત્ક્રાંતિ માટેનો આધાર બને છે શબ્દ સમજે પ્રજનન દરમિયાન આ પ્રજનન ક્રિયાઓ દરમિયાન જે ભિન્નતાઓ સર્જાય છે અને આ ભિન્નતાઓ માટેની આંતરિક વૃત્તિ એટલે આ જે ડીએનએ ની પ્રતિકૃતિ થાય ને ત્યારે જે ફેરફારો થાય અને કોષની અંદર આવી એક વૃત્તિ છે આવી એક ઘટનાઓ બને છે જે ઉદ્વિકાસ માટેનો આધાર બને છે આમ ભિન્નતા થતા થતાં જ નવી જાતિઓ અસ્તિત્વમાં આવી છે નવા નવા લક્ષણો સાથે કેટલી બધી જાતિઓ છે ગાયના કંઈક લક્ષણો ભેંસના કંઈક લક્ષણો માણસના કંઈક લક્ષણો વાનરના કંઈક લક્ષણો દરેકના ડીએનએ તો એક જ જગ્યાએથી બન્યા હતા તો શરૂઆતમાં સૌજીવ બન્યું ત્યારે તો એકમાત્ર દરિયાની અંદર અથવા પાણીની અંદર એક જ પ્રકારના સજીવમાંથી ભિન્નતા સર્જાતા 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 લાખો વર્ષની પ્રક્રિયાઓને અંતે નવી નવી જાતિઓ ઉદ્વિકાસ પેમી તો આમ ડીએનએમાં ભિન્નતા સર્જાતા 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 નવી જાતિઓ અસ્તિત્વમાં આવી છે અને આ બધું તમે આગળના ધોરણમાં એટલું મસ્ત રીતે ભણશો કે એને ન પૂછવા ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે મજા જ આવે તમને દરેક સજીવો અથવા તંત્ર નિર્વાસ સ્થાનોમાં કોઈ પણ સજીવ એની વસ્તીને વધારે છે અથવા પ્રાપ્ત કરે છે એના વસવાટને પ્રાપ્ત કરે છે તો એ કોને લઈને દરેક સજીવ જે વસવાટમાં જે નિવાસ સ્થાનમાં રહે છે એમાં પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી અને પોતાની વસ્તીને વધારો કરે અને સજીવોની વસ્તી યોગ્ય નિવસન તંત્રમાં સ્થાન અથવા તો વસવાટ પ્રાપ્ત કરે છે કેને આધારે કે પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરે એ પ્રજનન કરીને એની સંખ્યામાં વધારો કરે અને એની વસ્તીનું નિર્માણ કરે ને એ વસ્તી જે તે નિવાસ સ્થાન અથવા તો વસવાટનમાં સ્થાન પ્રાપ્ત કરે ત્યાં વસે છે ત્યાં રહે છે પણ એ પ્રજનન કરે છે તો જ ત્યાં રહી શકે છે નહીતર તો અમુક એક સમય આવશે કે જે પિતૃજાતિ છે એનું આયુષ્ય પૂરું થાય તો ત્યાંથી એનું અસ્તિત્વ પૂરું થઈ જાય પણ પ્રજનન દ્વારા સતત નવા સજીવો ઉમેરતા રહીએ અને ત્યાં એ વસ્તી કાયમી એ વસવાટમાં પોતાનું સ્થાન જાળવે છે તો હજારો વર્ષથી અમુક વસવાટોની અંદર ચોક્કસ જાતિના સજીવો ત્યાં વસે છે કેમ પ્રજનન દ્વારા સતત નવી નવી સંતતિ પોતાની જાતિને ટકાવી રાખે છે સતત અસ્તિત્વને ટકાવી રાખે છે આખી હું જાતિની વાત કરું આપણે એમ કહી હજારો વર્ષથી ગુજરાતની અંદર સિંહ છે શું કરવાને કારણ કે પેઢી દર પેઢી નવી સંતતિ આવતી જાય છે એમની જાતિનું અસ્તિત્વ ટકે છે એટલે કોઈ પણ નિવાસસ્થાનમાં કોઈ પણ વસવાટની અંદર કોઈ સજીવ પોતાની વસ્તીને ક્યારે જાળવી શકે જો એ પ્રજનન કરતા હોય તો પ્રજનન ક્રિયા બંધ થઈ જાય તો નવા સજીવ પેદા જ ન થાય તો આ જે જૂના છે એનું મૃત્યુ થાય એટલે લુપ્ત ગાયબ કુપનમાંથી નામ જ નીકળી જાય એટલે પેઢી દર પેઢી સંતતી પેદા થશે તો જ એ જાતિનું અસ્તિત્વ રહેશે એટલે દરેક જાતિ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે પ્રજનન ક્રિયા કરે છે અને દરેક જાતિનું આ પર્યાવરણની અંદર કોઈને કોઈ મહત્વ છે કોઈ અગત્ય છે અને એનું અસ્તિત્વ ટકવું જરૂરી છે અને એટલે એ પ્રજનન કરે છે જો માણસને પણ એની બાળક નથી તો એને એનો ખેદ છે એને એની એમ તકલીફ થાય છે કે ભાઈ એને સંતાન પ્રાપ્તિ નથી દરેક વ્યક્તિ દરેક સજીવને પોતાના વંશને આગળ વધારવા માટેની ઈચ્છાઓ હોય છે એ કુદરતી છે કારણ કારણ કે એ જાતિનું અસ્તિત્વ ટકાવવું એના માટે એ પર્યાવરણ માટે પણ આવશ્યક છે અને દરેક સજીવની અંદર એ એનો મુખ્ય ગુણધર્મ છે કે પોતાની જાતનું પોતાનું અસ્તિત્વને ટકાવ અને એટલે પ્રજનન ક્રિયા કરે છે પોતાના અસ્તિત્વને ટકાવવા માટે તો અહીંયા પણ બહુ સરસ મજાની વાત થઈ પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી સજીવોની વસ્તી યોગ્ય નિવસન તંત્રમાં સ્થાન અથવા વસવાટ પ્રાપ્ત કરે બહુ સ્પષ્ટ વાત છે પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય સજીવની શારીરિક સંરચના તેમજ બંધારણ જાળવી રાખવા માટે અતિ મહત્વપૂર્ણ છે કારણ કે તો જ વસવાટ માં યોગ્ય બના હવે તમને કહું કે સામાન્ય રીતે આ વાક્ય સમજવા જેવી પ્રજનન દરમિયાન ડીએનએ ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય સજીવની શારીરિક સંરચના અને બંધારણ જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે સિંહની સંતતિ સિંહ જ હોય આપણે હમણાં જોયું પ્રમાણે સિંહનું બચ્ચું સિંહ જેવું છે કેમ કારણ કે સિંહના ડીએનએ છે એ ડીએનએ સિંહના બંધારણની રચના કરે છે અને સિંહના અંદર જ્યારે એમાંથી સંતતિ પેદા થાય ત્યારે એના જે પ્રજનન કોષો છે ત્યારે એનું ડીએનએ જ્યારે પ્રતિકૃતિ પામે છે તો એ મૂળ બંધારણ જેવું જ પ્રતિકૃતિ પામવું જોઈએ અને જેથી કરીને એમનું બચ્ચું છે એના એના જેવું જ બંધારણ ધરાવે અને તો જ સિંહ ટકે હવે તમે સમજી લો સિંહના લક્ષણો છે કે હરણનો આ પ્રાણીનો શિકાર કરે છે એવી એની દોડવાની ક્ષમતા સારી છે એને સામાન્ય રીતે ઘાસમાં એમાં સંતાવાની ક્ષમતાઓ છે જેથી કરીને એના શિકારી પ્રાણીઓ છે સોરી શિકાર છે એના ભક્ષ્ય છે એનું એ સરળતાથી શિકાર કરી શકે ભક્ષણ કરી શકે હવે એ કોઈ ગુણ એમાં ન આવે તો તો ગીરના જંગલમાં સિંહ ટકે નહીં હવે આ એના શિકાર કરવાનો ગુણ છે એને દોડવાની ક્ષમતા છે એનામાં ન આવે તો જંગલમાં સિંહ રહી શકે રાજ કરી જાય બીજા પ્રાણીઓ એ પોતાના અસ્તિત્વને ન ટકાવી શકે એ ખોરાક નો પ્રાપ્ત કરી શકે એ જીવી ન શકે કોઈ પણ વસવાટની અંદર કોઈ સજીવ જ્યાં રહે છે તો એના વસવાટના જે કઈ એનું તાપમાન છે એનું પ્રમ ભેજ છે ત્યાં પ્રકાશ છે અથવા તો એની આબોહવાકી સ્થિતિઓ છે અને એની આજુબાજુના જે સજીવો એના પરભક્ષી હોય એને મારવાવાળા હોય એ બધાયની સાથે અનુકૂલિત થયું હોય એની સામે ટકી શકે એવા લક્ષણો સાથે સજીવ ત્યાં જીવતું હોય એ બધાય લક્ષણ સજીવના દરેક લખણ ક્યાંથી આવે એના ડીએનએ આધારે નક્કી થયેલા છે હવે જો એ માં ફેરફાર થાય તો એ જે જન્મતું સજીવ છે એના લક્ષણો બદલી જાય એ લક્ષણો બદલી જાય તો એ પર્યાવરણમાં ટકી શકે નો ટકી હરણની દોડવાની સ્પીડ છે જબરજસ્ત સ્પીડ છે તો એ સિંહથી બચી શકે છે હવે એ હરણનું બચવું એક જન્મું કારણ કે હરણ દ્વારા જે ડીએનએ પેદા થયું હતું એ ડીએનએમાં ભિન્નતાઓ આવી વિકૃતિ આવી અને હવે હરણના બચાની અંદર એ દોડવાની ક્ષમતા નથી આવતી તો એ ગિરના જંગલમાં એ હરણ બચી શકશે નહીં બહુ સરળતાથી આ શિકારી પ્રાણીઓ દ્વારા એનું ભક્ષણ થઈ જશે સમજવા જેવો મુદ્દો છે હા તો પ્રજનન દરમિયાન ડીએનએ નું પ્રતિકૃતિનું સાતત્ય સજીવની શારીરિક સંરચના અને એના બંધારણને જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે જે તેઓને વિશિષ્ટ વસવાટને યોગ્ય બનાવે છે એટલે મેં તમને કીધું ને કે આ માનો કે આ બધાય હરણની જાતો છે આ હરણમાંથી એના બચાવો સંતતીઓ આવી આ એ વન એ ટુ એના જ બચાવો છે પણ જો આમાંથી વિકૃતિ આવે અને આની જે દોડવાની સ્પીડ છે એવી બી નહીં આવી શકે તો આ ઝડપથી ભોગ બનશે શિકારી પ્રાણીઓના આ વિશિષ્ટ વસવાટમાં એ ટકી નહીં શકે એટલે આ પિતૃ સજીવો દ્વારા જ્યારે સંતતિ બને છે ત્યારે એના ડીએનએ ની સાતત્યતા જળવાય જે એના બચ્ચાના શરીરનું બંધારણ અને એ બચ્ચાના શરીરની સંરચનાને જાળવવા માટે જવાબદાર છે અને એટલે એ બચ્ચાઓ એ પણ એ વસવાટમાં વસી શકે એવા વિશિષ્ટ લક્ષણો સાથે આવે છે અને વસવાટ માટે યોગ્ય બને એટલે એ ટકી શકે અને વસવાટમાં જો એ ટકી શકશે તો ફરીથી આ સજીવો પરિપક્વ ઉંમરે પહોંચશે એ પરિપક્વ ઉમરે પહોંચશે એટલે એની વચ્ચે પ્રજનન થઈને એની સંતતિ આવશે આમ પેઢી દર પેઢી ચાલ્યા કરશે અને એ વસવાટમાં એ વિસ્તારમાં એ જાતિ પોતાના અસ્તિત્વને ટકાવી શકશે સમજાય છે આમ કોઈ જાતિ વસ્તીના સ્થાયિત્વ સંબંધ એના પ્રજનન સાથે છે કોઈ પણ જાતિની વસ્તી અહીંયા ટકે છે તો એ ટકે છે ક્યારે એમાં પ્રજનન ક્રિયા થાય અને પોતાના યોગ્ય લક્ષણોને આનુવંશિક બનાવે છે અને એટલે કોઈ પણ વસવાટની અંદર કોઈ જાતિની વસ્તીનું જે અસ્તિત્વ છે એ પણ એના પ્રજનન સાથે સંકળાયેલ છે એટલે ખૂબ સરસ મજાની વાત કરી કોઈ જાતિની વસ્તીના સ્થાયીત્વનો સંબંધ જ્યાં સ્થિર વસ્તી ટકી શકે છે તો એ એની પ્રજનન ક્રિયા સાથે સંકળાયેલું છે પ્રજનન સાથે સંબંધ છે પ્રજનન કરવાની ક્ષમતા જેટલી વધુ છે એટલી વસ્તી વસ્તીને વધુ અનુકૂળિત છે એ જાતિ વધુ અનુકૂળિત છે એવું સમજો એ સજીવ જોઈ વસવાટના પરિબળો સામે પોતે અનુકૂલિત ન થઈ શકતું હોય એની સામે ટકી શકતું ન હોય તો એ પ્રજનન ક્રિયા વધુ કરી શકે નહીં અને તો ધીમે ધીમે એની જાતિ એની વસ્તીનું અસ્તિત્વ ઘટતું જાય અને એક સમય એવો આવે કે એ નાશ થઈ જાય સમજે છે વસ્તુ પણ એ જે આબોહવાકીય સ્થિતિ છે એમાં ટકી શકે છે અને એનો સામનો કરી શકે છે એ પરિબળોનો એ સજીવો વધુ અનુકૂલિત થઈ શકે છે જે વધુ અનુકૂલિત થઈ શકે વધુ પ્રજનન કરી શકે જે વધુ પ્રજનન કરી શકે એના લક્ષણો પેઢી દર પેઢી જળવાઈ રહી જાતિનું અસ્તિત્વ ટકે એટલે કોઈ પણ વસવાટની અંદર કોઈ જાતિની વસ્તીના સ્થાયિત્વનો સંબંધ એની પ્રજનન ક્રિયા સાથે છે અને પ્રજનન કરે છે તો એ વસ્તી ટકે છે આવું ચોખ્ખી વાત છે પણ વસવાટમાં અનેક પરિવર્તન આવી શકે વસવાટમાં બદલાવ આવે છે ભાઈ અહીંયા આપણે એમ કહીએ છીએ કે વર્ષોથી આ હરણનું ટોળું આ હરણની જાતિઓ આ ગીરના જંગલમાં છે એક ચોક્કસ વૈવિધ્ય સાથે પણ આ વસવાટની અંદર મોટું પરિવર્તન આવે ફેરફારો થાય આપણા ગીરના જંગલમાં સિંહ છે દીપડા છે એની દોડવાની એક લિમિટ છે પણ આની અંદર કોઈ ફેરફાર થાય બદલાવ થાય તો આના અસ્તિત્વ માટે ખતરો થઈ શકે માનો કે અહીંયા ચિતા એવા ખૂબ ઝડપથી દોડવાવાળા પ્રાણીને અથવા તો આપણા ગીરના જંગલનું એક ચોક્કસ તાપમાન છે તમે સમજી લો વરસાદની એક માત્રા છે અને એવું બને કે આ ચોક્કસ તાપમાન સાથે અનુકૂલિત થયેલા સજીવો છે એ ત્રીસ પાંત્રીસ ડિગ્રી સરેરાશ તાપમાન છે ત્યાં સુધી એને વાંધો નથી બહુ સરસ રીતે જીવે છે પણ આ વિસ્તારનું તાપમાન ગ્લોબલ વોર્મિંગ થયો ફેરફારો થયા અને તાપમાનમાં ખૂબ વધારો થયો અને આ વિસ્તારનું તાપમાનમાં ખૂબ વધારો થયો તો હવે આ સહન નહીં કરી શકે તો હવે એવું બને કે અહીંયા દસ પંદર સજીવો છે આ આ હરણની જાત છે આમાંથી મોટા ભાગના સહન નથી કરી શકતા તો વિસ્તારમાં ટકી શકે ધીમે ધીમે મૃત્યુ પામશે પણ એમાંથી એક બે સજીવો એવા હતા કે ઊંચા તાપમાને પણ સહન કરી શકતા હતા જીવી શકતા હતા તો એવા સજીવો ટકશે એવા સજીવો ટકશે તો એ પ્રજનન કરશે એની પ્રજનનથી સંતતિ પેદા થશે ઊંચા તાપમાને જેવી કારણ કે એની અંદર એવા જ લક્ષણો હતા કે ઊંચા તાપમાને સહન કરવા માટે સક્ષમ હતા હવે એના જ સંતતિ આગળ વધવાની છે એના જ ધરાવતી નવી સંતતિ પેદા થશે એટલે આખી વસ્તી હવે જે પાછી નવી વસ્તીમાં સંધિઓની સંખ્યા વધતી જશે ને એ બધા કેવા આવશે ઊંચા તાપમાને સહન કરી શકે પણ જો આ વસ્તીમાં વિવિધતા ન હોત તો બધા મરી જાય સમજાય તમને એટલે વસવાટની અંદર ગમે ત્યારે પરિવર્તન આવી શકે અને જે સજીવના નિયંત્રણમાં નથી એટલે પૃથ્વીનું તાપમાન ઓછું કે વધારે થઈ થઈ શકે શકે છે પાણીના સ્તરમાં પરિવર્તન કોઈ અથડામણ તો તમે વિચાર કરો કે વસ્તી કોઈ વસવાટને અનુકૂળ છે આ વસવાટમાં કેટલાક ખૂબ ઝડપથી પરિવર્તનો આવે તો વિનાશ થવાની પણ સંભાવના છે તમે સમજો અહીંયા કેટલાક સજીવો આ વસે છે હવે આ આની આસપાસ તાપમાન પ્રકાશ પાણી અરે આવા કોઈ પણ વસવાટમાં ફેરફારો આવી શકે જે સજીવના નિયંત્રણમાં નથી અરે અતિશય વરસાદ મેંડો દેવા મેંડો દેવા અને પાણી પાણી ગીરના જંગલમાં સતત કેટલા બધા પ્રાણીઓ તણાઈ જશે હરણનું મૃત્યુ થઈ શકે કોઈ પણ ફેરફારો આવી શકે જે સજીવના વસમાં નથી પાણીના સ્તરમાં ફેરફાર આવે અરે ઉલ્કા પડે અથડામણ થાય ને ઉલ્કા પડે આખું જંગલ હળગી જાય આવા કોઈ પણ ફેરફારો થાય પૃથ્વીના તાપમાનમાં સરેરાશ તાપમાનમાં આવતા માણસના માણસ દ્વારા થતા પ્રદૂષણને કારણે ફેરફાર આવી શકે તો શું છે તમે સમજો જો આવા ફેરફારો થાય તો આવું એક ઉદાહરણનો વિચાર તો કરો જો એક વસ્તી કોઈ વસવાટને અનુકૂળ છે અને આ વસવાટમાં ખૂબ ઝડપી અને તાત્કાલિક પરિવર્તનો આવે તો આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણપણે વિનાશ થવાની પણ સંભાવના છે આખી વસ્તી ખતમ થઈ શકે છે તેમ છતાં જો આ વસ્તીના થોડા સજીવોમાં કેટલીક ભિન્નતાઓ આવેલી હશે તો તેવા જીવતા રહેવાની કેટલીક સંભાવનાઓ ધરાવે છે હું તમને કહું આ વસ્તીની અંદર આ હરણના જ બધા સભ્યો છે આ સામાન્ય રીતે દસ થી લઈને પાંત્રીસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને જીવવા માટે સક્ષમ છે અમુક સજીવો છે એવું નીચા તાપમાને વધુ અનુકૂળ છે આવા સજીવો કેટલાક એવા છે ખૂબ ઊંચા તાપમાને જીવે છે અને આ બધાને વીસ થી પચીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર એટલે મસ્ત જીવે છે પણ થયું એવું કે વિસ્તારની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને એવા બધા ફેરફારોને કારણે અને ગ્લોબલ વોર્મિંગનો પાર્ટ પણ ખરા અને એ જંગલના એ આ વિસ્તારોનું ટેમ્પરેચર ઊંચું ગયું જ્યાં એવરેજ ટેમ્પરેચર વીસ થી પચીસ ડિગ્રી રહેતું હતું એની જગ્યાએ ત્રીસ થી પાંત્રીસ ડિગ્રી થયું આ સજીવને તો અનુકૂળ જ નહીં આવે એ મૃત્યુ પામવાની સંભાવના મેક્સિમમ છે આ વીસ પચીસ વાળાને બહુ મજા નહીં આવે ધીમે 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 એ એ પણ ધીમે ધીમે નાશ પામમાં એ વધુ ઝડપથી પ્રજનન નહીં કરી શકે એ એને અનુકૂળતા નથી આવતી પણ આ સજીવો એવા હતા કે ત્રીસ થી જીવવા માટે અનુકૂળિત હતા એમાં તો આવા સભ્યો ઊંચું તાપમાન ગયું એટલે વધુ અનુકૂળિત થશે એને કાંઈ તકલીફ નથી એ એ મહત્તમ કરી શકશે એટલે મહત્તમ પ્રજનન કરશે એટલે આની સંતતિ વધારે આવે ઉત્પન્ન થશે વધુ સંતતિઓ આની પેદા થશે એટલે આ વસ્તીમાં આવા સભ્યોની સંખ્યા પાછી વધે પણ આ સભ્યો ટકી ગયા બાકીના બધા પામ્યા શું કરવાને બદલાવ આવ્યો પણ આ વસ્તીની અંદર ભિન્નતા હતી નીચું તાપમાન સહન કરવા વાળા હતા મધ્યમ હતા આ આની સંખ્યા બહુ વધારે હતી વીસ થી પચીસ વાળા આ બહુ ઓછા સભ્યો હતા કે ત્રીસ પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો એને મજા આવે પણ પર્યાવરણમાં બદલાવ આવ્યો અને બદલાવ આવીને પર્યાવરણનું તાપમાન ત્રીસ થી પાંત્રીસ ડિગ્રી થયું કોનું હાલશે હવે કોને વધારે મજા આવશે કોને અનુકૂળતા આવશે આ ત્રીસ થી પાંત્રીસ વાળાને આ સજીવો ટકશે એ ફરી પ્રજનન કરશે ફરી વસ્તીનું નિર્માણ થશે પણ આવું ક્યારે શક્ય બન્યું અલગ અલગ સજીવો હતા તો બધા એક સરખા હોત તો મરી જાય પણ એમાં ભિન્નતા હતી તો એને કારણે એક સંભાવના છે એ સજીવ પોતાના અસ્તિત્વને ટકાવી શકે એ જાતિ પોતાના અસ્તિત્વને ટકાવે પર્યાવરણના બદલાવ સામે એ ટકવાની એક સંભાવના છે જુદી જુદા લક્ષણો છે જુદી જુદી વેરાયટી છે આ નહીં ચાલે તો આ ચાલશે આ નહીં ચાલે તો આ ચાલશે અને એટલે ઈ સજીવ પ્રજનન ક્ષમતા વધશે નહીં એને હવે ઈ લક્ષણો ધરાવતા સજીવોની વસ્તીમાં વધારો થતો જશે અને આમ ભિન્નતા એટલે ખૂબ સરસ મજાની વાત છે સજીવના અસ્તિત્વને ટકાવવા માટે પર્યાવરણના બદલાવ સામે એ જાતિને ટકવા માટે એ જાતિની વસ્તીમાં ભિન્તા હોય તો સારી વાત છે આમ જો શીતોષ્ણ વિસ્તારની અંદર પાણીમાં મળી આવનારા જીવાણુઓની વસ્તી શીતોષ્ણ

પણ વૈશ્વિક તાપમાનનો વધારો ગ્લોબલ વોર્મિંગને કારણે આ તળાવના પાણીનું તાપમાન વધે છે અને તાપમાન વધી જાય તો મોટા ભાગના જીવાણુ મરી જાય આમાં અલગ અલગ જીવાણુ છે ભાઈ અલગ ઘણા બધા છે પણ મોટા ભાગના જીવાણુ મરી જશે પણ કેટલાક કેટલાક જીવાણુ એવા છે કેટલાક જીવાણુ એવા છે કે જે તાપમાન સામે પણ જીવવા માટે સક્ષમતા ધરાવે છે એટલે કેટલાક તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવનારા એ જીવી શકશે અને વૃદ્ધિ કરી શકશે બાકીના મરી જશે બાકીના બધા ખતમ પણ જે તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવતા હતા એટલા બેક્ટેરિયા જીવશે અને બાકીના મરશે આમ સમયાંતરે જાતિઓના અસ્તિત્વ માટે ભિન્નતા ઉપયોગી બને છે આમ સમયે સમયે જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા છે ને એ ખૂબ ઉપયોગી બને છે અને આ ભિન્તા પ્રજનન દ્વારા સર્જે અને આ ભિન્તા પ્રજનન દ્વારા નિર્માણ પામે છે સર્જાય છે એટલે આ ભિન્તા ખૂબ જરૂરી છે ભિન્તા ખૂબ મહત્વ ધરાવે છે ભિન્તા છે તો પસંદગી છે તમારી પાસે અલગ અલગ ઓપ્શન છે આ આમ નહીં આવો ફેરફાર થયો તો એને અનુરૂપ થઈ શકે એવા સજીવોની એવા સજીવો હોય છે અને આવો બદલાવ થયો તો એને અનુરૂપ થઈ શકે હોય છે અને એટલે ખૂબ સરસ મજાની વાત છે અહીંયા જે લિંગી પ્રજનન થાય છે અને ડીએનએ ની પ્રતિકૃતિઓ થાય એમાં ક્યારેક ભિન્નતાઓ સર્જાય છે વિકૃતિઓ આવે છે અને એ ભિન્નતા આ સજીવના પર્યાવરણના એના વસવાટના બદલાવ સામે ટકવા માટેનું એક મહત્વનું પરિબળ છે એટલે જાતિના અસ્તિત્વ માટે એની જાળવણી માટે ટકવા માટે ભિન્નતા ઉપયોગી બને છે મહત્વની બને છે એટલે ખૂબ સરસ મજાનો ટોપિક છે ભિન્નતાનું મહત્વ ઇમ્પોર્ટન્સ ઓફ વેરિયેશન ખૂબ સરસ મજાનો ટોપિક છે તો દોસ્તો આવી જ અગત્યતા સાથે આવા જ મહત્વ સાથે અને આવા ઊંડાણથી રસપૂર્વક સમજવાના પ્રયત્ન સાથે આપણે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું ગુડ બાય થેન્ક યુ